અમદાવાદની દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઇનર વ્હીલ ક્લબ દ્વારા 14 પિંક ઓટો રિક્ષા ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. અમદાવાદની દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથના સભ્યોની એક નવી પહેલ કરી છે. હોંસલા કાર્યક્રમ અંતર્ગત ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથના સભ્યો દ્વારા અમદાવાદની દિવ્યાંગ મહિલાઓને 14 પિંક ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ઇનર વ્હીલ ક્લબ કે જે રોટરી ક્લબની મહિલા વિંગ છે અને તે વૈશ્વિક સ્તરે 104 દેશોમાં સક્રિય છે અને આવું જ એક ચેપ્ટર છે અમદાવાદ સાઉથનું ઇનર વ્હીલ ક્લબ છે. ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથ તેમની પહેલ અને ઝુંબેશના માધ્યમ થકી જરૂરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવવા માટે વર્ષોથી સક્રિય રૂપે સેવા આપી રહ્યું છે. થોડા સમય પહેલાં ઇનર વ્હીલ ક્લબ અમદાવાદ સાઉથના સભ્યો કેટલીક શારીરિક રૂપથી દિવ્યાંગ મહિલાઓના સંપર્કમાં આવ્યા હતા. આ મહિલાઓને તેમની આજીવિકા કમાવવા માટે સહાયની જરૂર હતી અને તેઓ સખત મહેનત કરવા માટે મક્કમ પણ હતા. ટીમના સભ્યોનું ધ્યાન આવ્યું કે આ દિવ્યાંગ મહિલાઓની સમાજમાં ઘણી અવગણના કરવામાં આવી હતી અને તેમને યોગ્ય નોકરી શોધવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અહીંથી પિંક ઓટોનો વિચાર આવ્યો. ક્લબના સભ્યોની ટીમ મહિલાઓને તાલીમ આપવા અને કાયદેસર રીતે લાયસન્સ મેળવવા માટે 24 કલાક કામ કરી રહી હતી. તેની સાથે જ તે જ સભ્યોએ કેટલાક લાભાર્થીઓ પાસેથી મદદ ભેગી કરી, જેઓ પિંક ઓટો ડ્રાઈવરોને વાહન ખરીદવામાં મદદ કરશે. એ જોવું રસપ્રદ હતું કે વિકલાંગતા હોવા છતાં ખૂબ જ સખત તાલીમ લઈ રહ્યા હતા. એટલું જ નહીં, એવી કેટલીક સંસ્થાઓ છે જેમ કે અતુલ ઓટો સેવા બેંક અને અપંગ માનવ સેવા સંઘ આ પહેલના મુખ્ય સહાયક પણ રહ્યા છે. હોંસલા દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણને મહત્વ આપે છે કારણ કે તેમની સામે આવતા પડકારો પ્રકૃતિમાં વધુ જટિલ છે અને તેમને સશક્તિકરણ અને આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી તેમનું જીવન જીવવા માટે સક્ષમ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમારી ક્લબ છે અને એમાં અમે પિંક ઓટો પ્રોજેક્ટ આજે કરી રહ્યા છીએ અને એ પ્રોજેક્ટમાં અમે દિવ્યાંગ બહેનોને ઓટો આપી રહ્યા છીએ. જે લોકો પોતે પગભર થઈ શકે, સ્વનિર્ભર રહી શકે અને પોતાની જાતે પોતાની લાઈફસ્ટાઈલ, પોતાનો આત્મવિશ્વાસ વધારે અને હિંમત રાખે. આશરે કેટલી બહેનોને તમે આજે? આજે અમે 14 બહેનોને રિક્ષા ઓટો આપીએ છીએ. 14 બહેનોને આપણે ચાવી આપીએ છીએ એની કી. આના પર ફંડિંગ અમારી પાસે, આ ફંડિંગ અમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, દાતા એ લોકો પાસેથી બધું ફંડિંગ મળ્યું છે. બધું ઓફિશિયલ ફંડિંગ મળ્યું છે, CSR માંથી મળ્યું છે, ATG માંથી મળ્યું છે. અમદાવાદમાં બધી બહેનો અમદાવાદમાં જ ચલાવવાની છે. બધી બહેનો અમદાવાદની જ છે, અત્યારે તો અમદાવાદની જ છે. ભવિષ્યમાં તો એવું કહેવાય કે અનલિમિટેડ, જો અમારી પાસે ડોનેશન વધારે આવશે, અમારી પાસે બહેનો એટલી મળશે. આ બહેનો પરથી તો એવું કહેવાય કે હવે અમારી પાસે તો બહુ જ બધી બહેનો આવી જશે કારણ કે આ 14 બહેનોનું જોયું, એક્સપિરિયન્સ લેશે એટલે ઘણી બધી બહેનો આવી જશે. એટલે અમે તો ઓન ગોઈંગ પ્રોજેક્ટ એટલે એક વર્ષ નહીં, જેટલો વખત ચાલે સુધી આ પ્રોજેક્ટ ચાલુ રાખીશું.